मित्रो बादशाहनो दीकरो ज्यारे शिकार करवा गयो अने तेणे पेला गांगीना बाबाए जे चमत्कार बतावियो ए जोया पछी ते घरे आवी अने खावानुं बंद करी नाखे छे अने कहे छे के हे बादशाह सलामत तमे जो एटला बधा शक्तिशाळी होय ने तो ए बाबाने आपणा राज्यमां लावी अने एमने आवडती ए बधी ज विद्याओ मने शीखवाडवानुं कहो अने ए बाबा अहींया आवी अने मने विद्या शीखवाडवा माटे राजी थई जशे ने तो हूँ भोजन जमीश नहींतर आम ने आम हूँ मरी जाइश पण काई खावानो नथी। अने आटलू सांभळतानी साथे तो बादशाहनो हुकम छूट्यो के जाओ जाओ ए बाबा ने गमे त्यांथी उठावी लावो अने गामडे गामडा फेरदी नाखो। त्यारे 20 घोड़े सवारो ताबड़तोड़ निकळे छे अने गांगीना बाबा ने शोधवा माटे जंगलमां जे मधमाखियोनुं वन हतुं एमां आ 20-20 घोड़े सवारो शोधी रह्या छे बाबा ने। अने आम करता करता बपोर थई त्यारे गांगीना बाबा रोजनी जेम आजे पण त्यांथी पसार थाय छे अने आ सिपाईयो बाबा ने जोई गया अने 20-20 सिपाईयोए बाबा ने घेरी लीधा। त्यारे आ बाबा ने घेरी अने बधा सिपाईयो हसवा लाग्या। त्यारे बाबा कहे छे के हे भाईयो आम मारो रस्तो रोकवानुं कारण शुं छे। त्यारे बधा ज सिपाईयो कहे छे के हे बाबा तमारे अमारी साथे अमारा रजवाड़ामां आववानुं छे अने अमारा बादशाहे तमने पकड़ी लावानो हुकम कर्यो छे। अने त्यारे बाबा कहे छे के जुओ तमारा बादशाह ने एम कही देजो के आ गाम अने आ जग्या तमारा रजवाड़ामां नथी आवती एटले तमारो हुकम अमारा उपर चालशे नहीं। अने रही बात गईकालना बनेला बनावनी तो एमना सिपाईओए मूंगा अने अबोला प्राणीने रंजाड्या छे एने बचाववा माटे मारे प्रयत्नो करवा पड्या। बाकी मारे तमारा बादशाह अने तमारा सिपाईयो साथे कोई प्रकारनु काई लेवा देवा नथी के कोई जाति दुश्मनी नथी अने गईकालनी घटना हूँ भूली गयो छु अने तमे बधा पण भूली जाओ अने निराते जीवन जीवो। अने आटलू कही अने बाबा आगळ चालवा गया ने त्यां तो बीजा सिपाईयोए आवी अने बाबा ने रोक्या अने कहे छे के हे बाबा वात एम नथी वात जाणे एम छे કે તમે ગઈકાલે જે ચમત્કાર કર્યા હતા ને એ જોઈ અને અમારા બાદશાહનો કુંવર જીદે ભરાણો છે એ વિદ્યા શીખવા માટે અને એ વિદ્યા શીખવાડી અને તમ તમારે નિરાતે પાછા આવી જજો અને તમે અમારા રાજકુમારને વિદ્યા શીખવાડશો ને તો અમારા બાદશાહ તમને એટલી બધી સોના મહોરો આપશે કે તમારી 7 પેઢી સુધી કોઈએ આમ જોડી લઈ અને ગામડે ગામડે ભીખ માંગવા માટે નહીં નીકળવું પડે। ત્યારે બાબા બોલ્યા કે તમારા બાદશાહને કહી દેજો કે તમારા રજવાડામાં જેટલા પણ નાના મોટા ગરીબો છે ને એ બધાને સોના મોરો વેચી અને એમને અમીર બનાવી દે। બાકી મને રૂપિયા ધન દોલત કે સોના મોહરોમાં કોઈ મોહ નથી અને હું તો આમ જ એક સાધુની જેમ મારી જિંદગી જીવવા માંગુ છું। બાકી મારે કઈ જોઈતું નથી અને મારો માર્ગ મૂકો। ત્યારે એક સિપાઈ બોલ્યો કે બાબા અમે તમને પ્રેમથી કહીએ છીએ ત્યાં સુધી તમે માની જાઓ તો ઠીક છે નહીતર અમને બીજો રસ્તો પણ આવડે છે। અને ત્યારે સિપાઈઓની આટલી વાત સાંભળીને બાબા હસવા લાગ્યા અને કહે છે કે જો ભાઈ એ બાદશાહના કુંવરને કહી દેજો કે આ બાબા એને કોઈ પણ જાતની વિદ્યા શીખવાડવાના નથી અને તમને પણ હું પ્રેમથી કહું છું કે મારે તમારા રજવાડામાં આવવું નથી અને મારે કોઈને કોઈ પ્રકારની વિદ્યા શીખવાડવી નથી અને તમે તમારો માર્ગ પકડો બાકી તમારી વાતમાં હું આવવાનો નથી। ત્યારે એક સિપાઈ બોલ્યો કે ભાઈઓ આ બાબા પ્રેમની ભાષા લાગે છે કે નહીં સમજે અને માટે હવે તેમને ઉપાડી જવા પડશે। અને ત્યારે બીજો સિપાઈ પણ બોલ્યો કે હા ઉપાડી જઈએ નહીતર બાદશાહ આપણને આમ ખાલી હાથ જોશે ને તો તોપોના ભડાકા કરી અને આપણને મારી નાખશે। અને ત્યારે બધા સિપાઈઓ બાબાને બંદી બનાવવા માટે કોશિશ કરે છે અને એક સિપાઈ રસ્સી લાવી અને બાબાના હાથ પગ બાંધી નાખે છે। ત્યારે બાબા કહે છે કે તમે મને આમ રસ્સીથી બાંધીને લઈ જશો કે હા બાબા નહીતર તો તમે માનવાના નથી। અને આટલું કહી અને એક સિપાઈ બોલ્યો કે હવે લઈ લો આ બાબાને આપણી સાથે। અને ત્યારે બાબાએ પોતાના હાથથી હજી તો થોડીક તાકાત કરી છે અને બાબાના હાથમાં બાંધેલા એ દોરડાના નાના નાના ટુકડા થઈ અને તૂટી ગયું। ત્યારે સિપાઈઓ બધા ફરી બાબાને ઘેરી લે છે અને બાબાએ તો ત્યારે જોડીમાંથી પાણીની એક અંજળી ભરી અને એ બધા જ સિપાઈઓની સામે અંજળી છાંટીને એની સાથે તો બધા જ સિપાઈઓ ત્યાંના ત્યાં ચોંટી ગયા। ત્યારે બાબા બોલ્યા કે જોયું મારી સામે પડવાનું પરિણામ
અને આમ તો તમે માનતા ન હતા તેથી મારે તમને મારી વિદ્યાથી ચોંટાડી દેવા પડ્યા અને સાંભળો હું હવે જાઉં છું પણ તમને અહીંયાથી કોઈ બચાવી નહીં શકે અને આમ બાબાએ મધપુડાના વનમાં જેટલા પણ ભમરા મધ હતા એ બધા જ ઉડાડ્યા અને જેવા મધપુડામાંથી જ્યારે ભમરા છૂટ્યા ને એવા જ આ ચોંટેલા માણસોને ડંખ ઉપર ડંખ મારવા લાગ્યા અને ત્યારે બાબા પોતાના બચાવ માટે એક પારદર્શી આવરણ બનાવી લે છે અને પછી આ ચોંટેલા સિપાઈઓના ટોળાને પાછું સાજુ કરે છે અને પછી તો એ ભમરા જેવા કરડવા લાગ્યા ને ત્યારે એક એક સિપાઈ ત્યાંથી ગડગડતી દોટ મૂકી અને ભાગવા લાગ્યો અને જેના હાથમાં જેનો ઘોડો આવ્યો એ ઘોડે સવાર થઈને ભાગ્યા અને અમુક માણસો તો આમ જ દોડીને ભાગી ગયા અને રાડો પાડતા પાડતા એમના રજવાડામાં જઈ પહોંચે છે અને ત્યાં જઈ અને બાદશાહને કહે છે કે હે બાદશાહ સલામત, આ બાબા કોઈ જીવી તેવી માયા નથી પરંતુ કોઈ ભયાનક શક્તિશાળી બાબા છે અને અમે તેમને પકડી અને બંદી તો બનાવ્યા હતા પણ કોણ જાણે એમણે એવું તો શું કર્યું કે એ બાંધેલા દોરડાના નાના નાના ટુકડા થઈ ગયા અને તેઓ આઝાદ થઈ ગયા અને પછી ફરી અમે એમને પકડવા ગયા તો તેઓએ અમારા ઉપર કંઈક છાંટ્યું અને એની સાથે જ અમે 20-20 સિપાઈઓ ત્યાંના ત્યાં ચોંટી ગયા અને પછી તો એમણે અમારા ઉપર ભમરા છોડ્યા અને અમે અમારો જીવ બચાવી અને ત્યાંથી ભાગી છૂટ્યા છીએ અને ત્યારે બાદશાહ આટલું સાંભળતાની સાથે તો આ સિપાઈઓ ઉપર ગુસ્સે થઈ ગયો અને કહે છે કે આ બધા જ સિપાઈઓને 50-50 ફટકા મારો જેથી એમને ખબર પડે કે મારું કામ પૂરું ના કરવા પાછળ કેવી સજા મળે છે અને પછી બાદશાહ દરબાર ભરે છે અને ભર્યા દરબારમાં કહે છે કે મારો પુત્ર આજે 2 દિવસથી કાંઈ ખાતો નથી અને શું આ રાજ્યમાં એવો કોઈ માણસ નથી કે જે આવા એક સાધારણ બાબાને ઉપાડીને અહીંયા ના લાવી શકે અને ત્યારે ભર્યા દરબારમાં બાદશાહનો સેનાપતિ ઊભો થાય છે કે બાદશાહ સલામત, ખાલી એકવાર હુકમ તો કરો અને જો એ બાબાને લાવી અને તમારા પગમાં ના પછાડું ને તો મને મૃત્યુદંડ દેજો. ત્યારે બાદશાહ કહે છે કે શાબાશ મારા વીર, અને તમારી સાથે આપણા અખાડાના જે પહેલવાનો છે ને એમને પણ સાથે લેતા જાઓ અને એમને સિપાઈઓનો વેશ પહેરાવો અને એ બાબા ના માને તો એમને ઘોડા પાછળ ઘસેડીને લાવો, પણ આજે ગમે તેમ કરીને પણ એ બાબા મારે જીવતા જોઈએ એટલે જોઈએ અને જાઓ. અને આમ જ્યારે ફરી બાદશાહનો આટલો હુકમ છૂટ્યો ને તેની સાથે તો ફરીવાર એ રાજ્યમાંથી સેનાપતિ અને પહેલવાનોના ઘોડા છૂટ્યા અને બધા આવે છે આ મધમાખીઓના વનમાં અને ત્યાં આવી અને બાબાને શોધવા લાગ્યા છે. પણ બાબા તો ખાલી બપોરના ટાઈમે જ ત્યાંથી નીકળે છે અને આ સિપાઈઓ તો એ વનમાં સવારથી આવી ગયા છે પણ બાબા તેમને મળતા નથી. અને ત્યારે ગઈકાલે આવેલા અમુક સિપાઈઓ પણ સાથે હોય છે, કારણ કે તેઓ આ બાબાને ઓળખી શકે એ માટે તેમને પણ લાગ્યા છે. અને તેઓ કહે છે કે ગઈકાલે તો અહીંયા જ આ બાબા અમને જોડી સાથે મળ્યા હતા. અને ત્યારે સેનાપતિ કહે છે કે ગમે તે હોય પણ આજે એ ડોસાને છોડવાનો નથી, કેમ કે આના કારણે તો આપણા બાદશાહની ઊંઘ હરામ થઈ ગઈ છે, માટે એમની આંખોને શાંતિ મળે ને એ માટે ગમે તેમ કરી અને આજે આ બાબાને હું નહીં છોડું. અને આમ કરતા કરતા બપોર થાય છે ત્યારે બાબા તો એ વનમાં થઈ અને પોતાના રહેઠાણે જવાનો રસ્તો છે, તેથી બાબા રોજની જેમ આજે પણ ત્યાંથી પસાર થયા છે. અને ત્યારે બાબા જુએ છે તો આજે પણ સામે સિપાઈઓની મોટી ફોજ ઊભી છે અને આજે તો સેનાપતિ પણ સાથે આવ્યો છે. તેથી બાબા વિચારે છે કે આજે આમનું નામ લેવું નથી અને આમ વિચારી અને બાબા તો પોતાની ધૂનમાં ત્યાંથી નીકળે છે. અને આ સેનાપતિએ એક ચતુરાઈ કરી હોય છે કે જેવા બાબા એક ઝાડ પાસેથી પસાર થયા ને એની સાથે જ ઉપરથી એક લોખંડનું પાંજરું પડ્યું અને બાબા તેમાં પુરાઈ ગયા. અને ત્યારે આટલી ઘટના બનતાની સાથે તો આ બધા જ સિપાઈઓ ત્યાં જોર જોરથી હસવા લાગ્યા અને સેનાપતિ આવીને કહે છે કે હે જાદુઈ બાબા, આ સેનાપતિ સામે તમારું કોઈ જાદુ ચાલવાનું નથી અને આજે તો તમને ઘસડતો ઘસડતો અમારા રાજ્યમાં ના લઈ જઉં ને તો મારું નામ પણ સેનાપતિ નહીં અને ત્યારે તમને ખબર પડશે કે હવે તમારો સામનો એક સાચા સુરવીર સાથે થયો છે. અને ત્યારે બાબાએ પાંજરાની સામે જુએ છે તો તેમની આંખો લાલ થઈ જાય છે અને અચાનક એ પાંજરામાં આગ લાગી જાય છે
અને પાણીની જેમ કે લોખંડનું પાંજરું ઓગળી જાય છે અને આ બાબા બહાર આવીને કહે છે કે બેટા હજી તું નાનો છે અને આ બાબાને પકડી અને વશમાં કરવા એ તારી મોટી ભૂલ છે અને તમારા એ બાદશાહ સલામતને પણ કહી દેજો કે આ બાબા કોઈનાથી વશમાં થવાના નથી અને કોઈના બોલાએ ક્યાંય જવાના નથી અને આ બાબા કોઈને કોઈ વિદ્યા શીખવાડવાના નથી અને તમારા રજવાડામાં આ બાબાના કોઈ પગ પડવાના નથી અને જુઓ આ મારો છેલ્લો નિર્ણય છે અને હવે મને હેરાન કરતા નહીતર પરિણામ ખૂબ જ ભારે આવશે અને આમ આટલું કહી અને બાબા ત્યાંથી આગળ ચાલવા જાય છે પણ ત્યાં તો એ સેનાપતિ અને તેની સાથે આવેલા પેલા પહેલવાનો આ બાબા ઉપર હુમલો કરે છે અને બાબાને જીવા મારવા જાય છે પણ ત્યાં તો બાબા એક પક્ષીનું સ્વરૂપ ધારણ કરે છે અને ત્યાંથી પોતાની પાંખો ફેલાવી અને આકાશ માર્ગે ઉડી જાય છે પણ મિત્રો આમ આ બાબાને આવી રીતે પક્ષીના સ્વરૂપમાં આવી અને ઉડી જતા જોઈ અને પેલા પહેલવાનો તો ડરી જાય છે અને આ સેનાપતિના પણ ડોળા ફાટી ગયા છે કે શું ખરેખર આવું પણ બની શકે અને એક માણસ આમ એક પક્ષી બની અને કેવી રીતે ઉડી શકે છે। તો મિત્રો હવે પછીનો જે ઇતિહાસ છે તે ખૂબ જ રસપ્રદ છે। તો મિત્રો બન્યા રહો આપણી યુટ્યુબ ચેનલ રાજા મેલડી સાથે અને મિત્રો તમને વિનંતી કરતા કહેવામાં આવે છે કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો તમારો નાનો ભાઈ ગણી અને આપણી ચેનલને સપોર્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો। જય માતાજી।